નમસ્કાર ખેડૂત મિત્રો જય હિન્દ વાત કરીશું ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નીતિન પટેલ સાહેબ દ્વારા ગુજરાતનું બજેટ વર્ષ બે હજાર વીસ એકવીસ માટે જે રજૂ થયું છે તેની અંદર જે ખેડૂતો છે તેમના માટે શું શું યોજનાઓ અને તેમના માટે બજેટની અંદર શું શું નવું આવ્યું છે તેની આપણે ચર્ચા કરીશું મિત્રો જો તમે નવા હો અમારી ચેનલમાં તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દેખાય છે તેના ઉપર ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને ખેડૂતોને લગતી માહિતી મળતી રહે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે પહેલાંના જમાનાની અંદર કોની કોઈની પાસે મોબાઈલ કે ગામડાની અંદર ન્યૂઝપેપર જેવું માધ્યમ ન હતું ત્યારે ખેડૂતોને એ બાબતે ખ્યાલ ઓછો હતો કે આ વખતના બજેટમાં સરકારે શું શું યોજનાઓ મૂકી છે પણ હવે તમારી પાસે મોબાઈલ છે એન્ડ્રોઈડ છે યુટ્યુબ છે તેના દ્વારા પણ તમે માહિતી મેળવી શકો છો તો શરૂઆત કરીશું મિત્રો આ બજેટની મૂળ કોપી છે કોઈને આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ કોઈને મિત્રો જરૂર હોય તો તે ડાઉનલોડ કરી શકશે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આ બધું જે છે એ એક જ વિભાગ છે તેના માટે સરકારે કુલ સાત હજાર ચારસો ને ત્રેવીસ કરોડની જોગવાઈ કરી છે તો તેના માટે સરકારે આ આ વર્ષે ઘણી બધી જે છે એ લોન્ચ કર્યો છે યોજનાઓ લોન્ચ નથી પણ તેના તેની ચર્ચાઓ પણ કરી છે જેની અંદર આપણે પ્રથમ ચર્ચા કરીએ રાજ્યના ખેડૂતો સહકારી તેમજ રાષ્ટ્રીય બેંક મારફત દર વર્ષે ઓગણચાલીસ હજાર કરોડનું ટૂંકી મુદતનું પાક ધિરાણ મેળવે છે તમે જોઈ શકો છો કે ગુજરાતના ખેડૂતો ઓગણચાળીસ હજાર કરોડનું પાક ધિરાણ મેળવે છે દર વર્ષે તેની અંદર સાત ટકા વ્યાજ લેવામાં આવતું હોય છે પણ તે જે છે ભારત સરકાર અને ગુજરાત સરકાર એ તમારું જે છે વ્યાજ આવતું હોય છે એ વ્યાજ ભરી દેતું હોય છે એટલે સરકાર તમારું જે છે વ્યાજ ભરતી હોય છે તો અને તમને ઝીરો ટકા વ્યાજે એ પાક ધિરાણ મળે છે આપણે અલગ અલગ પાક ધિરાણના પણ વિડીયો બનાવેલા છે અને અલગ અલગ મૂકવાના પણ છીએ તો તેના માટે સરકારે એક હજાર કરોડની જોગવાઈ કરી છે કે ખેડૂતોને વગર વ્યાજે પૈસા મળી રહે બીજું છે મિત્રો તમને હમણાં ન્યૂઝ સાંભળ્યા હશે કે ભાઈ પાક વીમો એ મરજિયાત કરી દેવામાં આવે છે ફરજિયાત નથી પણ સરકાર ગુજરાત સરકાર એવું ઈચ્છી રહી છે કે ભાઈ કોઈને જરૂર હોય તો તેને મદદ કરવા માટે ગુજરાત સરકાર તૈયાર છે અને તેના માટે અગિયારસો નેવું કરોડની જોગવાઈ ગુજરાત સરકારે કરી છે આગળ જોઈએ મિત્રો રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટો માટે સરકારે ત્રણસો કરોડની જોગવાઈ કરી છે આ આપણે યોજનાની અલગ ચર્ચા કરીશું અલગ વિડીયો પણ બનાવીશું જોડાયેલા રહેજો અમારી સાથે પછી વાત કરવી છે કમોસમી વરસાદ વાવાઝોડું અતિવૃષ્ટિ જીવ જંતુનો ઉપદ્રવ અને અન્ય પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના યોજનાનું નામ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરતાં એ સરકારે જાહેર કરી છે આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં નાના નાના ગોડાઉન ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર બનાવવા માટે એકમ દીઠ રૂપિયા ત્રીસ હજારની સહાય આપવામાં આવશે જે પણ ખેડૂતોને ગોડાઉન બનાવવું હોય નાનું તો સરકાર તેને તેમને ત્રીસ હજારની સહાય આપશે આવા સ્ટ્રક્ચરના બાંધકામ માટે તમારે એનેની પણ એક મહત્વની બાબત છે કે તમારે એનેની કોઈપણ પ્રકારની મંજૂરી લેવાની રહેશે નહીં ત્રણસો કરોડની તેના માટે જોગવાઈ કરી છે આગળ જોઈએ મિત્રો કૃષિ યંત્રીકરણ અંતર્ગત ઓગણત્રીસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર દીઠ રૂપિયા પિસ્તાલીસ હજારથી વધારીને રૂપિયા સાઠ હજારની સહાય તેમજ બત્રીસ હજાર ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે રૂપિયા બસો પાંત્રીસ કરોડની જોગવાઈ કરી છે અહીં મિત્રો એક મહત્ત્વની બાબત છે હું તમને એક જણાવી દઉં છું કે જ્યારે પણ એ યોજના આવે છે ત્યારે આપણે છે ને મોડા ફોર્મ ભરતા હોઈએ છીએ પણ મારી એક વિનંતી છે મારી ચેનલ દ્વારા કે તમે જલ્દીથી કોઈ પણ યોજના આવે તેનું ફોર્મ ભરી દો જેથી તમે આગળ રહો ને તમારું લિસ્ટમાં જેવું આગળ નામ હશે તો એ તમને શાય તરત મળશે એટલે આ બત્રીસ હજાર ખેડૂતો એવા કયા છે કે જે મિત્રો આપણે પાછળથી ફોર્મ ભરતા હોઈએ છીએ ને આપણું નામ આવતું નથી જો બત્રીસ હજારની અંદર તમે પ્રથમ ફોર્મ ભરેલું હશે તો તમારો સમાવેશ થઈ જશે બીજી મહત્ત્વની બાબત એ હતી કે તમે બધા જોતા હશો કે ખેડૂતો એ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સરકારે એક યોજના મૂકી છે ખેડૂતને એક ગાય દીઠ નિભાવવા માસિક રૂપિયા નવસો રૂપિયાનો ખર્ચો જે છે એ સરકાર આપશે એટલે કે વાર્ષિક રૂપિયા દસ હજાર આઠસોની એ સરકાર સહાય આપશે એટલે જેમને પણ મિત્રો ગાય પાળવી હોય ગાય રાખવી હોય તે રાખી શકે છે સરકાર તેમને દર વર્ષે દસ હજાર આઠસોની સહાય આપશે અને તેના માટે પચાસ હજાર ખેડૂતોને એ લાભ આપવામાં આવશે બીજું મિત્રો અલગ અલગ યોજનાઓ છે ભારત સરકારે કિસાન રેલ અને ઉડાન યોજના જે જાહેરાત કરી છે તેના માટે સરકારે જે છે કિસાન પરિવહન યોજના ચાલુ કરી છે એટલે જેમને વિમાન દ્વારા અથવા તો રેલ દ્વારા જેમને એક્સપોર્ટ કરવું હોય તો તેના માટે સરકાર સહાય આપશે બીજી એ બાબત હતી કે હળવા ભારવાહક જે ખેડૂતને વાહન ખરીદવા હોય તો તેના માટે રૂપિયા પચાસ હજારથી રૂપિયા પંચોતેર હજારની એ સરકાર જે છે એ પંચોતેર હજારની સહાય આપશે પ્રથમ તબક્કે આ સહાય જે છે એ પાંચ હજાર ખેડૂતોને લાભ આપશે અને તેના માટે ત્રીસ કરોડની જોગવાઈ કરી છે મિત્રો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે સરકારે રૂપિયા દસ કરોડની જોગવાઈ કરી છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ઘઉં ચોખા કઠોળ બરછટ અનાજ કપાસ શેરડી તથા તેલબીયાના ઉત્પાદનના વૃદ્ધિ માટે સહાય રૂપિયા સત્યાસી કરોડની જોગવાઈ કરી છે બીજું કે મિત્રો ખેડૂત ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ રૂપિયા બોતેર કરોડની જોગવાઈ કરી છે આ મિત્રો વિડીયો મેં બનાવેલો છે કે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના શું છે અને તેનો લાભ ક્યારે મળી શકે તો એ વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે તેથી તમે આ વિડીયો જોઈ શકશો ખેડૂત મિત્રો ફરજિયાત આ વિડીયો જોવો જરૂરી છે જોજો મિત્રો બીજું કે મિત્રો દેશની પ્રથમ એવી ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યુટ છે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સ્થાપવા માટે રૂપિયા બાર કરોડની જોગવાઈ કરી છે તો આ હતી ખેડૂતોની યોજનાઓ આપણે પશુપાલનની યોજનાઓનો અલગ વિડિયો મૂકવાના છીએ વિડીયો કેવો લાગ્યો તેની કોમેન્ટ કરતા રહેજો લાઇક પણ કરતા રહેજો અને તમારે કેવા વિડીયોની જરૂર છે અથવા તો તમારે ખેડૂતોના જે પ્રશ્નો છે તેની પણ કોમેન્ટ કરતાં રહેજો તો થેન્ક યુ આભાર આભાર જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન